હોય મોહિત જે રીતે અત્યારે સાતસો સિત્યોતેર ત્રીજા રાઉન્ડના અંતે જયંતિ પટેલ આગળ ચાલી રહ્યા છે મોરબીમાં જે પ્રમાણે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે ભાજપનો અચાનક જે બીજા ત્રીજા રાઉન્ડથી ભાજપ પાછળ ચાલી રહ્યું છે જી મોહિત નરેન્દ્રસિંહ શરૂઆતથી જ્યારથી આ ચૂંટણી મતદાન થયું હતું ત્યારથી જ રાજકીય વિશ્લેષકો છે તે આ બેઠક પર કોણ જીતશે તે અંગે કોઈ પણ પ્રકારનું સ્પષ્ટ વલણ કરી શકતા ન હતા કારણ કે ખૂબ જ રસાકસી ભર્યો જંગ ધારી અને મોરબી બેઠક પર છે મોરબી બેઠકમાં જે ત્રીજા રાઉન્ડના અંતે અત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ પટેલ છે તે 777 સત્યોતેર મતે આગળ ચાલી રહ્યા છે સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી વાત નરેન્દ્રસિંહ એ સામે આવી રહી છે કે અપક્ષ ઉમેદવાર છે તે નોંધપાત્ર મત લઈ રહ્યા છે એટલે જે પણ રાજકીય પાર્ટી છે તેની અપક્ષ ઉમેદવારને ઉભા રાખવાની જે સ્ટ્રેટેજી હતી જે રણનીતિ હતી તે કયા પક્ષને ફાયદો કરે છે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે જોકે અત્યારે જે ત્રીજા જે જે ત્રીજા અંતે આંકડાઓ સામે આવી રહ્યા છે તે પ્રમાણે કોંગ્રેસના ઉમેદવાર જે જયંતી પટેલ છે તેને ચાર હજાર આઠસો ને ત્રેવીસ મત મળીએ છે જયારે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા છે તેમને ચાર હજાર ને છેતાલીસ મત મળ્યા છે પહેલા રાઉન્ડના અંતે બ્રિજેશ મેરજા આગળ રહ્યા હતા ત્યાર પછીના બંને રાઉન્ડમાં

સ્પષ્ટપણે નરેન્દ્રસિંહ અપક્ષના ભાડે પણ જે નોંધપાત્ર મત જઈ રહ્યા છે અત્યાર સુધીમાં જે બે અપક્ષ ઉમેદવારો છે તે બંને અપક્ષ ઉમેદવારોમાં નોંધપાત્ર મત પડી રહ્યા છે જે રાજકીય પાર્ટી અપક્ષ ઉમેદવાર માટેની રણનીતિ બનાવી હોય તો આ રણનીતિ કઈ રાજકીય પાર્ટીને અસર કરે છે તે પરિણામ જોવા મળશે પરંતુ અત્યારે અપક્ષ છે સાથે સાથે નોટામાં પણ જે નોંધપાત્ર મત પડી રહ્યા છે તે પણ રાજકીય પાર્ટીની મુશ્કેલીમાં વધારો કરી શકે બિલકુલ આભાર મોહિત અને બીજી અન્ય માહિતી પણ લેતા રહી